नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे में विषय हिंदी में अ विषय समझवाना छे। असे अनार, असे अमृत, असे अनानस। हवे तमारी हिंदी नी बुक नी अंदर पेज नंबर 8 जुओ। અહીંયા સૂચના આપેલી છે તમારી ચોપડીની અંદર, પડો અને રંગ ભરો। આની અંદર શું કરેલું છે, સૌથી પહેલાં સારા તમને મનપસંદ હોય એવો રંગ પૂરવાનો છે। નીચે અહીંયા અ લખેલો છે, એ તમારે સારા અક્ષરે અ લખવાનો છે। અને નીચે પાછો આખો કક્કો આપેલો છે, એ કક્કો તમારે તમારી ચોપડીની અંદર સારા અક્ષરે જોઈ જોઈને કક્કો લખવાનો છે। અહીંયા સૂચના આપેલી છે, વાંચો, શીખો અને લખો। તમે જે કક્કો લખ્યો છે, આ કક્કો કેવો છે, સાદો છે। સાદો એટલે કે એની નથી કાનો, માત્ર કશું કરેલું નથી। તો અહીંયા શબ્દો લખ્યા છે, મન, મટર, નર, ગરદન, અજગર, બતખ, નલ, અદરખ। આ શબ્દો તમારે સારા અક્ષરે જોઈ જોઈને લખવાના છે। નીચે શું લખેલું છે કે અસે શરૂ હોને વાલે શબ્દકો રાઇટ કરો, એટલે કે તમને ખબર છે કે જે આપેલું છે એમાં અ છે, તો અની અંદર શું લખવાનું છે કે જ્યાં જ્યાં તમને અથી શબ્દ શરૂ થતો હોય તેમાં રાઇટ કરવાની છે। દાખલા તરીકે અસર, તો પહેલો અક્ષર અ છે, તો શું કરેલું છે, રાઇટ કરેલી છે। અદરખ, તો અ આવ્યો, તો એમાં શું કરીશું આપણે, રાઇટ કરીશું। અમર, તો રાઇટ કરીશું। અનાર, તો શું કરીશું, રાઇટ કરીશું। હવે અહીંયા શું કરેલું છે કે અકો તીરકી દિશા મેં પડકર શબ્દ બનાવો, તો અ, તો અનાર, એવી રીતે બીજો શબ્દ કયો બનશે, અમર, અજય, અકાલ, અગર, અગન। આ શબ્દો તમારે બનાવીને શું કરવાનું છે, બોક્સની અંદર તમારે શબ્દો લખવાના છે। ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો, તો તમને આ ચિત્ર શાનું દેખાય છે, ઘર, તો ગ ર બીજા નંબરનું ચિત્ર શાનું છે, હ લ ત્રીજા નંબરનું શાનું છે, બ સ અને ચોથા નંબરનું ક મ લ। હવે આ ચોપડીની અંદર આ પેજની અંદર તમને થોડા ચિત્રો દેખાય છે, તો તમારે ચિત્ર પરથી શબ્દ લખવાનો છે। જેવી રીતે મેં અહીંયા શબ્દો બનાવેલા છે કે ઘર, હલ, કમલ, કરવત, વડવાઈ, રથ, બસ, મગર, મટર, કલશ। પછી નીચે શું આપેલું છે કે ચિત્ર ઓળખીને ખાના પૂરવાના છે। તમને અજગર દેખાય છે, તો તમારે અજગરનો શબ્દ બનાવવાનો છે। આ સાઈડ મગર દેખાય છે, તો મગરનો શબ્દ બનાવવાનો છે। અહીંયા શું આપેલું છે કે બસનું ચિત્ર આપેલું છે, તો બ સ, આ બાજુ બતક છે, તો બ થ ખ, આ બાજુ રથ, ગર, કમલ, નલ, મટર, કલમ, પછી શું બનશે, જગ અને છેલ્લે ગર્દન। આ પેજની અંદર તમને દેખાય છે કે તમારે શબ્દ બનાવવાના છે। તમને અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે, એ મૂળાક્ષરોને ભેગા કરીને શું કરવાનું છે, તમારે શબ્દ બનાવવાનો છે। અહીંયા શબ્દ બનાવેલા છે, તમે જુઓ, અદરક, અદરક એટલે આદું, તો અદરખ, જ્યાં આગળ લખેલું છે ત્યાં આગળ શું કરવાનું છે, ગોળાકાર એટલે કે રાઉન્ડ કરી નાખવાનું છે। બીજો શબ્દ શું છે, હલ, તો હલ જે શબ્દ તમને દેખાય છે ત્યાં આગળ રાઉન્ડ કરવાનું છે। ત્રીજા નંબરમાં શું છે, બતખ, તો ત્યાં આગળ શું કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે। હવે તમારે જોવાનું છે નીચે કે કુર્તા અક્ષર લખો, તો તમને ખબર છે કે ચરણ શબ્દ છે, તો ચ ખાલી જગ્યા હણ, તો વચ્ચે શું મૂકશો, ર, વેરી ગુડ। ગર્દન,
તો શું મૂકશો અહીંયા? શું ખૂટે છે? કયો મૂળાક્ષર ખૂટે છે? ન. બ ગ ખાલી જગ્યા તો ત મૂકશો. અ મ ર તો અ મૂકશો. એવી રીતે તમારે આ બધી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. નીચે શું આપેલું છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો તમને ખબર પડી ગઈ છે કે જે ખાલી જગ્યા આપેલી છે એની બાજુમાં શું છે? ચિત્ર દેખાય છે. તો તમને ખબર છે કે આ શું છે? જગ. તો જગત ખાલી જગ્યા ભર, શું ભર? જગભર. કરણ ખાલી જગ્યા પકડ, તો કપ. ખાલી જગ્યા સરસર ચલ, તો બતક. અજય ખાલી જગ્યા પર ચડ, તો બસ, કારણ કે બસનું ચિત્ર આપેલું છે. બાજુમાં શું લખેલું છે કે સરખા શબ્દોને જોડો. તમારે અવિભાગની અંદર એટલે કે કેસરી કલરથી જે શબ્દો લખેલા છે, કમલ, મગર, નળ, ઘર, કલમ, મટર અને છેલ્લે છે રથ, તો આ બાજુમાં શું લખેલું છે એના એ શબ્દો જ ફરીથી સારા અક્ષરે લખેલા છે. તો તમારે શું કરવાનું છે કે કમલ જે શબ્દ લખેલો છે એની સામેની સાઈડ બોક્સની અંદર જ્યાં કમલ દેખાય છે ત્યાં આગળ શું કરવાનું છે? લાઈન દોરવાની છે. એવી રીતે આ જોડકું સંપૂર્ણ પૂર્ણ કરવાનું છે. નીચેની સૂચના શું છે વાંચો? વાક્ય વાંચો અને લખો. તો આ વાક્યો અહીંયા આપેલા છે, સાદા વાક્યો આપેલા છે. અહીંયા નથી કાનો કે નથી માત્ર. તો પહેલા નંબરનું વાક્ય છે, રતન નમન કર, જનક ગરમ કર, છગન બચત કર, અજય કમલ પકડ. આ શબ્દો શું છે? સાદા વાક્યો છે. તો આ વાક્યો તમારે અહીંયા સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.